समाचार ना प्रायोजक छे ब्यूटी जोन फर्स्ट फ्लोर बिजनेस वर्ल्ड शॉपिंग सेंटर जलाराम मंदिर के सामने डीसा ब्यूटी जोन रखे आपको ही 10 फिट। દસમા ધોરણની બોર્ડની પરીક્ષાનું પરિણામ જાહેર થતાં કહીં ખુશી તો કહીં ગમનો માહોલ। બનાસકાંઠાના પરિણામમાં આંશિક સુધારા સાથે કુલ 66.86% પરિણામ। 3 મહિના પૂર્વે મૃત્યુ પામેલા ગોળા ગામના દલિત યુવકના અપમૃત્યુ બાબતે પરિવારજનોએ શંકા વ્યક્ત કરતા જમીનમાં દફનાયેલ મૃતદેહ બહાર કઢાતા ચકચાર। મૃતદેહને ધારપુર મેડિકલ કોલેજમાં પોસ્ટમોર્ટમ અર્થે ખસેડાયો। ધાનેરા ખાતે વાલાણી બાગ નજીક જૈન મંદિરમાં ચોરી થતા નગરજનોમાં કચવાટ। બાબરમાંથી પણ બોલેરો જીપની થઈ ઉઠાંતરી। ડીસાના જન સુવિધા કેન્દ્રમાં ચૂંટણી કાર્ડ લેવા આવતા અરજદારોને ધરમ ધક્કા। ઓળખ કાર્ડ મળતા ના હોય અરજદારો હેરાન પરેશાન, છતાં જવાબદાર અધિકારીઓની ચૂપકેદી। હવે જોઈએ સમાચારો વિગતવાર। ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ગત માર્ચ મહિનામાં લેવાયેલી 10મા ધોરણની બોર્ડની પરીક્ષાનું પરિણામ આજે જાહેર કરી દેવાતા વિદ્યાર્થીઓ તેમજ વાલીઓની આતુરતાનો અંત આવી ગયો છે અને પરિણામની જાહેરાત બાદ કહીં ખુશી તો કહીં ગમનો માહોલ સર્જાયો છે। જો કે ગત વર્ષની સરખામણીએ આ વર્ષે સરહદી બનાસકાંઠા જિલ્લાના ધોરણ 10ની બોર્ડની પરીક્ષાના પરિણામમાં સુધારો થયો છે અને જિલ્લાનું કુલ પરિણામ 66.86% આવ્યું છે। બનાસકાંઠામાં આ વર્ષે 38,956 વિદ્યાર્થીઓએ 10મા ધોરણની બોર્ડની પરીક્ષા આપી હતી, જે પૈકી 24,304 વિદ્યાર્થીઓએ સફળતા હાંસલ કરી છે, જ્યારે 13,455 વિદ્યાર્થીઓ નિષ્ફળ રહેતા તેમને બોર્ડની પરીક્ષા આપવાની રહેશે। ધોરણ 10ની બોર્ડની પરીક્ષાના બનાસકાંઠાના પરિણામ પર નજર નાખીએ તો A1 ગ્રેડમાં 129 વિદ્યાર્થીઓ ઉત્તીર્ણ થયા છે, જ્યારે A2 ગ્રેડમાં 774, B1 ગ્રેડમાં 2,394, B2 ગ્રેડમાં 5,727, C1 ગ્રેડમાં 9,817, C2 ગ્રેડમાં 6,910, જ્યારે D ગ્રેડમાં 294 વિદ્યાર્થીઓ ઉત્તીર્ણ થયા છે। ધોરણ 10ની બોર્ડની પરીક્ષાના પરિણામમાં જિલ્લા મથક પાલનપુર સેન્ટરનું પરિણામ 81.97%, ડીસા સેન્ટરનું પરિણામ 68.97%, દાંતા કેન્દ્રનું પરિણામ 80.64%, થરાદ કેન્દ્રનું પરિણામ 57.33%, વડગામ કેન્દ્રનું પરિણામ 67.42%, થરા કેન્દ્રનું પરિણામ 53.16%, બાબર કેન્દ્રનું પરિણામ 48.25%, દિયોદર કેન્દ્રનું પરિણામ 72.26%, ધાનેરા કેન્દ્રનું પરિણામ 62.4%, તેમજ વાવ કેન્દ્રનું પરિણામ 49.85% બોર્ડ રહ્યું છે। વર્ષ 2016માં બનાસકાંઠા જિલ્લાનું SSC બોર્ડનું પરિણામ 64.99% જેટલું રહ્યું હતું, જે આ વખતે વધીને 66.86% રહ્યું છે। ધોરણ 10ની બોર્ડની પરીક્ષામાં આ વર્ષે ધાનેરા તાલુકાની હોનહાર દીકરીઓએ પ્રથમ તેમજ દ્વિતીય નંબર પર કબજો જમાવી દીધો છે। આજે ધોરણ 10ની બોર્ડની પરીક્ષાનું પરિણામ જાહેર થતાં ધાનેરા તાલુકામાં પ્રથમ તેમજ દ્વિતીય નંબર પર 2 અલગ અલગ શાળાની બાળકીઓ ઉત્તીર્ણ થઈ છે। આજે જાહેર થયેલા ધોરણ 10ની બોર્ડની પરીક્ષાના પરિણામમાં સમગ્ર ધાનેરા તાલુકામાં 1લા અને 2જા નંબર પર બાળકીઓ ઉત્તીર્ણ થઈ છે। ધાનેરાની રોયલ સ્કૂલમાં અભ્યાસ કરતી પ્રિયાંશી ધર્મેશભાઈ રોજગોર નામની વિદ્યાર્થીને આ ધોરણ 10માં 95% ગુણ મેળવી ધાનેરા તાલુકામાં પ્રથમ ક્રમ મેળવ્યો છે, જેથી તેણીના પરિવારમાં આનંદ છવાયો છે। પ્રિયાંશીએ BK ન્યૂઝ ચેનલ સાથે વાત કરતાં જણાવ્યું હતું કે સારું પરિણામ મેળવવા માટે ખાસ આયોજનની જરૂર હોય છે। ધોરણ 10ની બોર્ડની પરીક્ષામાં સફળતા મેળવવા માટે મેં શરૂઆતથી શિક્ષકો અને માતા પિતાના માર્ગદર્શન મુજબ અભ્યાસ કરી આજે તાલુકામાં પ્રથમ ક્રમ મેળવ્યો છે। આ વર્ષે ધોરણ 10ની પરીક્ષા આપી હતી, હું રોયલ સ્કૂલ ઓફ સાયન્સમાં ભણું છું। જ્યારથી 10મું ચાલુ થયું ત્યારથી જ મેં મારી મહેનત ચાલુ રાખી હતી અને રોયલ સ્કૂલના તમામ શિક્ષકો અને સ્ટાફ એ પણ મારા પાછળ નહીં પણ બધા વિદ્યાર્થીઓ પાછળ મહેનત કરી હતી। અમારા સ્કૂલના આચાર્ય શ્રી જીતેન્દ્રભાઈ ત્રિવેદી, પછી અમારા સ્કૂલના ટ્રસ્ટી શ્રી નારણસિંહ વાઘેલા, તેઓએ પણ અમને ખૂબ જ મહેનત કરાવી અને અમારો ગોલ નક્કી કર્યો કે તમારે તાલુકામાં કે જિલ્લામાં નંબર લાવવાનો છે અને આજે એ મહેનત સફળ થઈ છે।
મેં સારા એવા માર્ક્સ પ્રાપ્ત કર્યા છે બધા વિષયોમાં, અને એ બધા વિષયોના શિક્ષકોએ પણ મારી પાછળ વધારે મહેનત કરી હતી. પછી મારા માતા પિતાનો પણ એટલો જ સપોર્ટ છે, મારી મમ્મીનો પણ વધારે સપોર્ટ છે. મેં આજે 95% પ્રાપ્ત કર્યા છે અને મારું રેન્ક છે 99.90. ધાનેરા તાલુકામાં ધોરણ 10ની બોર્ડની પરીક્ષામાં બીજા ક્રમે ઉત્તીર્ણ થયેલી આયુષી મેવાડાના પિતા ચેનાભાઈ મેવાડા ધાનેરા ગંજ બજારમાં પેઢી પર કામ કરે છે. બાળકોના અભ્યાસ માટે પોતાનું જીવન સમર્પિત કરનાર ચેનાભાઈ હજુ પોતાનું મકાન પણ વસાવી શક્યા નથી. જોકે તેમણે પોતાની બે દીકરીઓ અને એક દીકરાને ઉચ્ચ અભ્યાસ જરૂર પૂરો પાડ્યો છે. આજે આયુષી મેવાડાએ ધોરણ 10માં 93.67% મેળવી સમગ્ર તાલુકામાં બીજો નંબર મેળવ્યો છે. બીકે ન્યૂઝ સાથેની વાતચીતમાં આયુષીએ કહ્યું હતું કે આ પરિણામ પાછળ શાળાના શિક્ષકો તેમજ તેના માતા પિતાનું પ્રોત્સાહન જ જવાબદાર છે. એમના વિશ્વાસના કારણે આજે મારો તાલુકામાં બીજો નંબર આવ્યો છે. હું વિવેકાનંદ વિદ્યાલયમાં અભ્યાસ કરું છું. હું આજે 10મા ધોરણમાં 93.67% લાવી તે બદલ હું વિશેષ મારા માતા પિતા તેમજ મારા ભાઈ બહેનનો ખૂબ જ આભાર માનું છું, કારણ કે તેઓ મને અભ્યાસમાં ખૂબ જ સાથ સહકાર આપ્યો છે. હું વિવેકાનંદ વિદ્યાલયના શિક્ષકશ્રીઓનો પણ ખૂબ જ આભાર માનું છું. તેમણે મને જે રીતે ભણાવી, જે રીતે સાથ સહકાર આપ્યો, તેના કારણે આજે હું આ સ્થાન સુધી પહોંચી શકી છું. આ શાળાના પ્રયત્નોના લીધે જ મને આજે આ સ્થાન પર પહોંચી છું અને આગળ જવાની તક મળી છે. અને ત્યારબાદ હું મારા ઉપેટ ટ્યુશન ક્લાસીસ અને ત્યાંના MD મયુરભાઈ ઠાકર સાહેબનો પણ ખૂબ જ આભાર માનું છું. આ શિક્ષકોએ જે મને સાથ સહકાર આપ્યો તેના કારણે હું મારી વિવેકાનંદ સ્કૂલમાં પ્રથમ નંબર અને તાલુકામાં દ્વિતીય નંબર મેળવી શકી છું. ધાનેરા તાલુકાની આ બે હોનહાર દીકરીઓએ આવી જ્વલંત સફળતા મેળવી દીકરા દીકરી વચ્ચેના ભેદને તિલાંજલિ આપી છે. દીકરાનો મોહ રાખનાર માતા પિતા માટે આ દીકરીઓની સફળતા દાખલારૂપ બની રહી છે. થરાદના અંબિકાનગર વિસ્તારમાં નગરપાલિકા દ્વારા હાથ ધરાયેલ રોડનું કામ સ્થાનિક રહીશોએ અટકાવી દેવાની ફરજ પાડતા ખળભળાટ મચી ગયો છે. ગત રવિવારે થરાદ નગરપાલિકા દ્વારા શહેરની અંબિકાનગર સોસાયટીના બીજા ભાગમાં સીસી રોડની કામગીરી હાથ ધરાઈ હતી. જે કામગીરી અડધી પૂર્ણ પણ થઈ ગઈ હતી, પરંતુ સ્થાનિક રહીશની માલિકીના ખાનગી પ્લોટમાં 2-3 ફૂટ જેટલો રસ્તો બનાવવાની તજવીજ હાથ ધરાતા અન્ય રહીશોમાં રોષની લાગણી ફેલાઈ હતી. રવિવારે સાંજના સુમારે આ કામગીરી ચાલુ હતી એ વખતે થરાદ નગરપાલિકાના કોંગ્રેસના સદસ્ય અને પૂર્વ ઉપપ્રમુખ દીપકભાઈ ઓઝા તથા કિશોરભાઈ ત્રિવેદી તેમજ અન્ય રહીશોએ એકઠા થઈ નગરપાલિકા દ્વારા રોડ વચ્ચે આવતું દબાણ દૂર કરાવ્યા વગર કોઈની માલિકીના પ્લોટમાં રોડનું કામ કેમ હાથ ધરાયું તેમ કહી હોબાળો મચાવી રોડની કામગીરી અટકાવી દીધી હતી. અને પાલિકાએ રોડ કરવો હોય તો કોઈના પ્લોટમાં ન બને તે રીતે 20 ફૂટનો ચોખ્ખો રસ્તો કાઢી રોડ બનાવવામાં આવે તેવી માંગણી કરી હતી. આ ઘટનાથી ખળભળાટ મચી ગયો છે. નગરપાલિકા થરાદ દ્વારા રોડની કામગીરી વોર્ડ નંબર 7 અંબિકાનગર 2 થઈ રહી છે. જે રોડ બીજાના પ્લોટમાં આવતા હોવાથી રોડનું કામ બંધ રખાવેલ છે સ્થાનિક રહીશોએ, અને અમુક સ્થાનિકો દ્વારા દબાણ કરેલો છે રસ્તાની અંદર. જે 20 ફૂટનો રસ્તો અમને પૂરો કરી આલવો, દબાણ દૂર કરી આલવા અને બધાને ન્યાય મળે એવું કામ કરી આપો. બનાસકાંઠાના વાવ તાલુકાના બુકણા અને ભાટવર ગામ પાસેની નર્મદા યોજનાની ડિસ્ટ્રીબ્યુટરી કેનાલની સાઈડમાં ચાલતી રસ્તાની કામગીરીમાં ગેરરીતિ આચરતી હોવાના ગંભીર આક્ષેપો ગ્રામજનો કરી રહ્યા છે. આ રસ્તાના કામમાં ગેરરીતિના મુદ્દે ગામ લોકોએ નર્મદા વિભાગની કચેરીમાં લેખિત રજૂઆત કરી તપાસ કરવાની માંગણી કરી હતી. જોકે જવાબદાર અધિકારીઓ અરજદાર સાથે ગેરવર્તન કર્યું હોવાનો આક્ષેપ પણ થઈ રહ્યો છે. આવા ગેરવર્તન પરથી રસ્તાના કામમાં ગેરરીતિ મામલે અધિકારી પણ જવાબદાર હોય તેવું લાગી રહ્યું છે. ગુણવત્તા વગરનું મટીરિયલ વાપરતા કોન્ટ્રાક્ટર સામે પગલાં લેવામાં નહીં આવે તો હાઈકોર્ટના દરવાજા ખખડાવી ભૂખ હડતાલની ચીમકી પણ અરજદારે ઉચ્ચારી છે. આજે બુકણા ડિસ્ટ્રીબ્યુટરીનું કામ થઈ રહ્યું છે તે ખૂબ જ હલકી ગુણવત્તાનું કામ થઈ રહ્યું છે, અને ત્યાં જે એસ્ટિમેટ પ્રમાણે કામ આપેલું છે એવું થતું નથી અને ખૂબ ખરાબ કામ થઈ રહ્યું છે. તો એની રજૂઆત મેં 20 દિવસ પહેલાં આપી હતી નિગમને, પણ કોઈ એક્શન લેવાની નહીં. અધિકારીઓની મિલી ભગતના કારણે કામ ચાલુ રહ્યું. એના પછી હું આજે પાછો નિગમમાં ગયો અને ત્યાં રજૂઆત કરી તો કાચા સાહેબ કરીને અધિકારીએ અમારી સાથે તૂછડું વર્તન કર્યું, મોબાઈલ લઈ લીધો, ફેંકી દીધો અને જ્યાં જવું હોય ત્યાં જાઓ એવી અમને ધમકી આપી છે. અને આ કામ જો સુધારવામાં નહીં આવે, આ મટીરિયલ ઊંચી ગુણવત્તાનું વાપરવામાં નહીં આવે તો અમે હાઈકોર્ટના દરવાજા ખખડાવીશું અને ભૂખ હડતાલ ઉપર બધા ખેડૂતો બેસીશું.
બરોબર કામ નથી, મોટી આ મેન્ડલ હાઈટ વાપરવાની છે, અહીંયા 80 ફીટ એવું વાપરે છે અને અમારે બરોબર કામ અનુકૂળ અમારે નથી, અમારા રસ્તા તૂટી જશે, ખેતરમાં જવું કે ન જવું, એક બાજુ ખેતર તૂટી ગયા છે, હવે રસ્તો બરાબર વીક બનાવે છે અને તાત્કાલિક આ પગલાં લેવા જોઈએ, તપાસ કરવી જોઈએ અને આ બરોબર કામ નથી, અમારે અનુકૂળ નથી. આ મામલે નર્મદા વિભાગના અધિકારીઓએ પોતે અરજદાર સાથે ગેરવર્તન કર્યું હોવાના આક્ષેપોને ખોટા ગણાવી રોડના કામમાં ગેરરીતિની રજૂઆત અંગે તપાસની ખાતરી આપી હતી. ડિસ્ટ્રીબ્યુટરી કેનાલમાં ડબ્લ્યુબીએમ રોડના કામ બાબતે રજૂઆત મળેલ છે તો આ બાબતે સાઇટના એન્જિનિયર પણ ઇજાદાને સૂચના આપી છે અને ગુણવત્તા નિયમનના અધિકારી મારફત પણ એ તપાસ માટે સૂચના આપેલ છે અને તેમનો અહેવાલ આવ્યા બાદ આગળ નીકળવામાં. દર્શક મિત્રો, સમય છે એક વિરામનો અને વિરામ બાદ જોઈશું. 3 મહિના પૂર્વે મૃત્યુ પામેલા ગોળા ગામના દલિત યુવકના અપમૃત્યુ બાબતે પરિવારજનોએ શંકા વ્યક્ત કરતા જમીનમાં દફનાયેલ મૃતદેહ બહાર કઢાતા ચકચાર. મૃતદેહને ધારપુર મેડિકલ કોલેજમાં પોસ્ટમોર્ટમ અર્થે ખસેડાયો. ધાનેરા ખાતે વાલાણી બાગ નજીક જૈન મંદિરમાં ચોરી થતા નગરજનોમાં કચવાટ. બાબરમાંથી પણ બોલેરો જીપની થઈ ઉઠાંતરી. ડીસાના જનસુવિધા કેન્દ્રમાં ચૂંટણી કાર્ડ લેવા આવતા અરજદારોને ધરમધક્કા. ઓળખ કાર્ડ મળતા ના હોય અરજદારો હેરાન પરેશાન, છતાં જવાબદાર અધિકારીઓની ચૂપકીદી. તો જોતા રહો બીકે ન્યૂઝ ચેનલ. ચાલો ચાલો ચાલો, શ્રી પીપળેશ્વર ગણપતિ દાદાની વર્ષગાંઠ નિમિત્તે વાર્ષિક મહાયજ્ઞ મહોત્સવમાં આથી સર્વે ધર્મપ્રેમી જનતાને જણાવતા આનંદ થાય છે કે ડીસાનગરે શ્રી પીપળેશ્વર ગણપતિ દાદાના મંદિરના લાભાર્થે વાર્ષિક મહાયજ્ઞનું આયોજન કરેલ છે. તો આ સુપ્રસંગે સર્વેને પધારવા ભાવભર્યું આમંત્રણ છે. મહોત્સવ તારીખ 2/6/2018 શનિવાર. યજ્ઞ પ્રારંભ સવારે 9 કલાકે, પૂર્ણાહુતિ સાંજે 3 કલાકે, પ્રસાદ સાંજે 4 કલાકે અને રાત્રે 9 કલાકે વિશ્વવિખ્યાત દિલ્હીના કલાકારો મનોજ રિયા અને શર્મા ગ્રુપ દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમ. શુભ સ્થળ શ્રી પીપળેશ્વર ગણપતિ દાદા મંદિર, લચ્છાજીની ચાલી, લક્ષ્મીનારાયણ સોસાયટી, ડીસા. તો આ ધાર્મિક કાર્યક્રમમાં પધારવા દરેક ધર્મપ્રેમી જનતાને અમારું આમંત્રણ છે. हमेशा ब्यूटी रहने के लिए हमारे पास है ब्यूटी जोन. ब्यूटी जोन, जहां मिलेगी आपको एक साथ हर ब्रांडेड कंपनी की सारी कॉस्मेटिक प्रोडक्ट, स्किन केयर प्रोडक्ट, हेयर केयर प्रोडक्ट, ऑल ब्रांडेड परफ्यूम, हॉजियरी आइटम और ब्यूटी पार्लर के लिए ब्यूटी सलून मशीनरी एंड एसेसरीज. फर्स्ट फ्लोर बिजनेस वर्ल्ड शॉपिंग सेंटर, जलाराम मंदिर के सामने, डीसा. ब्यूटी जोन, रखे आपको ही 10 फीट. नमस्ते शैलेश भाई. आओ आओ जिग्नेश भाई. अरे पूजा बेटा, मेहमानों माटे चा नास्तो लाओ. ए हाँ दादाजी. અરે અમે તળેલું તો ખાતા જ નથી. આ સમોસા તો પૂનમ બ્રાન્ડના સરસિયા તેલમાંથી બનાવેલા છે. એટલે જ તો અમારા દાદાજી 70 વર્ષે પણ તંદુરસ્ત છે. વાહ, સમોસા ખરેખર સ્વાદિષ્ટ છે. હા, પૂનમ સરસિયું દાળ શાક અને અથાણામાં તો ખાસ વપરાય છે. વાહ, તો આપણા છોકરાઓની સગાઈ પાકી. કેમ બેટા, ડબલ ફિલ્ટર પૂનમ સરસિયું તેલ. હોલસેલ તથા રિટેલ માટે સંપર્ક કરો રાજ કોર્પોરેશન, શ્રી રામ ચોક, ગાંધી ચોક ની બાજુમાં, ડીસા. રાજકમલ ફ્રેશ. રાજકમલ ફ્રેશ લઈને આવ્યું છે કેમિકલ તથા કાર્બાઇડ વગર પકવેલી કેરી તથા કેરીનો રસ. અમારી જ ફેક્ટરીમાં આધુનિક મશીનરી દ્વારા ઉચ્ચ ગુણવત્તા વાળી કેરીનો શુદ્ધ, સ્વાદિષ્ટ અને મીઠો રસ બનાવવામાં આવે છે. અમારે ત્યાં કેરીનો રસ 500 ગ્રામ, 1 લિટર, 2 લિટર, 5 લિટર તથા 20 લિટરના ડબ્બા પેકિંગમાં ઉપલબ્ધ છે. રિટેલ તથા શુભ લગ્ન જેવા પ્રસંગોએ હોલસેલ ભાવમાં ઓર્ડર લેવામાં આવશે. તો આવો રાજકમલ ફ્રેશમાં અને ઉજવો આપના તહેવારો
કેરીના રસની સંગ રાજકમલ ફ્રેશ. સ્થળ રાજકમલ ફ્રેશ, જલારામ મંદિર સામે ડીસા અને સરકારી વસાહત સામે પાલનપુર. चुराली है आपकी फ्रेशनेस आपकी रूटीन ने. नया वालुदा फेस वॉश विद इंस्टा 5 फॉर्मूला जिसमें है टी ट्री ऑयल एंड विटामिन ग्रैन्यूल्स जुड़े फ्रेश एंड फ्लॉलेस स्किन इंस्टेंटली. वालुदा फेस वॉश, फ्रेश एंड फ्लॉलेस स्किन इंस्टेंटली. अवे वेलिंटा फेस वॉश साथे बे नावाना साबु बिल्कुल फ्री. सिल्पोलिन ताड़पत्री क्या वपराय छे? જ્યાં જ્યાં પાણીથી અને વાતાવરણથી રક્ષણ મેળવવું હોય ત્યાં બધે જ, એટલે કે ઘર, દુકાન, ફેક્ટરી અને ખેતરમાં તો સિલ્પોલિન ખાસ વપરાય છે. સ્વિસ ટેકનોલોજીથી બનેલી ISI માર્કાવાળી અને 100% વોટરપ્રૂફ તાડપત્રી સિલ્પોલિન. હેમ ચંદ્રાચાર્ય, ઉત્તર ગુજરાત યુનિવર્સિટી. MSc, CA and IT, MCA Integrated, MCA, PGDCA માં કારકિર્દી ઘડવા માંગતા વિદ્યાર્થીઓને ઉચ્ચ શિક્ષણ આપવા છેલ્લા 20 વર્ષથી કાર્યરત રહેતું ઉત્તર ગુજરાતનું એકમાત્ર કેમ્પસ. Welcome to the Department of Computer Science. Well-equipped infrastructure, qualified faculties, well-resourced library, updated computer lab, fully Wi-Fi campus. ફોરેન યુનિવર્સિટી સાથે MOU દ્વારા વિદેશમાં અભ્યાસની તક. ડિપાર્ટમેન્ટ ઓફ કમ્પ્યુટર સાયન્સ, હેમ ચંદ્રાચાર્ય, ઉત્તર ગુજરાત યુનિવર્સિટી, પાટણ. બાપુજી, આપણી યાત્રીના અભ્યાસ માટે શું વિચાર્યું? જો દીકરા, દીકરાઓને તો ખૂબ ભણાવે, પણ હવે દીકરીને ઉચ્ચ શિક્ષણ આપવાનો વારો છે. તો દાદા, તમે મને કઈ સ્કૂલમાં એડમિશન અપાવશો? જો બેટા, તારા માટે હું સ્કૂલની માહિતી લઈને જ આવ્યો છું. વાઇબ્રન્ટ સ્કૂલ ઓફ સાયન્સમાં? હા બેટા, ડીસાની સારામાં સારી સ્કૂલ, પૂર્ણ શિક્ષણ આપતી સંસ્થા, એટલે વાઇબ્રન્ટ સ્કૂલ ઓફ સાયન્સ. વાઇબ્રન્ટ સ્કૂલ ઓફ સાયન્સ APMC ની બાજુમાં રાજમંદિર થિયેટરની સામે ડીસા. ફોન નંબર 0274420455. વિરામ બાદ આપનું સ્વાગત છે વધુ સમાચારોમાં. બનાસકાંઠા જિલ્લાના પાલનપુર તાલુકાના ગોળા ગામમાં 3 મહિના પહેલા મૃત્યુ પામેલા 30 વર્ષીય યુવકની જે તે વખતે દફનાવી દેવાયેલી લાશને આજે જમીનમાંથી બહાર કઢાઈ હતી. પોલીસ અને મામલતદારની હાજરીમાં હાથ ધરાયેલી આ કાર્યવાહીને નજરે જોવા લોકોના ટોળે ટોળા ગોળાના શ્મશાન ગૃહમાં ઉમટી પડ્યા હતા. બનાસકાંઠા જિલ્લાના ગોળા ગામનો વતની અને છાપી ગામે પોતાની પત્ની સાથે ભાડાના મકાનમાં રહેતો 30 વર્ષીય કિરણ શ્રીમાળી નામનો યુવક છાપીની એક ખાનગી ફેક્ટરીમાં કામ કરતો હતો. જો કે ગત 6 માર્ચના રોજ ગોળા ગામે રહેતા આ યુવકના પરિવારજનોને કિરણ શ્રીમાળીનું મોત થયું હોવાની ટેલિફોનિક જાણ થતાં પરિવારજનો તુરંત છાપી દોડી ગયા હતા. જો કે ઘટના સ્થળે પહોંચ્યા બાદ કિરણની પત્નીએ મૃતક કિરણે આત્મહત્યા કરી હોવાનું જણાવતા પરિવારજનો ઉપર દુઃખનો પહાડ તૂટી પડ્યો હતો. આ બનાવથી આઘાતમાં ગરકાવ થઈ ગયેલા પરિવારજનોએ કિરણના મૃતદેહને વતન ગોળા ગામે લાવી સામાજિક રીતરિવાજ મુજબ દફનવિધિ કરી હતી. જો કે દફનવિધિના 3 મહિના બાદ કિરણે આત્મહત્યા નથી કરી, પણ તેની હત્યા થઈ હોવાની શંકા જતાં મૃતકના ભાઈએ છાપી પોલીસ સમક્ષ મૃતક કિરણની લાશને બહાર કાઢી પોસ્ટમોર્ટમ કરવા લેખિત માંગ કરી હતી. જેના પગલે પાલનપુરના મામલતદારના આદેશથી આજે પોલીસ દ્વારા ગોળા ગામના સ્મશાન ગૃહમાં દફનાવાયેલી મૃતક કિરણની લાશને ફરી બહાર કાઢવાની કામગીરી હાથ ધરાઈ હતી. આ કાર્યવાહી દરમિયાન મૃતકના ભાઈએ પણ પોસ્ટમોર્ટમ બાદ પોતાના ભાઈના અપમૃત્યુનું સાચું કારણ બહાર આવશે અને દોષિતોને સજા થશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. મારો ભાઈ સાપી મુકામે રહેતો, મિત્રનું મોત થયું પછી એના વાઈફે એવું કીધું મારા બનેવીને કે પડી ગયા છે, તાત્કાલિક તમે પહોંચો. એટલે મારે બેનને પછી ફોન કર્યો છે કે પોઈઝન ખાધું છે, તમે તાત્કાલિક પહોંચો. પછી મારા બનેવી મારા પર ફોન કર્યો, કીધું કે કિશનને કાંઈ થયું છે, તમે તાત્કાલિક સાફી પહોંચો. એટલે મને વિશ્વાસ ના આવ્યો એટલે મારા ભાઈને મેં તરત જ ફોન કર્યો, તો એમના બહેરે ઉપાડ્યો. એના બહેરે એવું કીધું કે તમારો ભાઈ ટૂંકો ખાઈને લટકી રહ્યા છે, તો તાત્કાલિક પહોંચો.
પછી અમે ત્યાં પહોંચ્યા ત્યારે જ દવાખાનામાં ભાઈને જોયો, ભાઈને જોયો એટલે મારે બનાવી ગઈ, મારે બનાવીને મારા બેન લઈ ગયા હતા દવાખાને. અને એ વખત અમે જોઈ અને તરત જ ત્યાંથી અમે ડૉક્ટરે મૂડ જાહેર કર્યો અને તરત જ અમે સાહેબ ઘરે લાયા, ઘરે લાયા. એ બધા અમે ત્યારે લોકાઈ બોકાઈ પટી ગઈ. એના પછી આ મારે બનાવી મારી બહેને આ બધી વાત કરી કે ભાઈ પોઈઝન ખાવાથી મોત થયું, મારે બનાવી કીધું કે લસપી જવાથી મોત થયું, અને મને એવું કીધું કે ભાઈ આ ટૂંપો ખાવાથી મોત થયું, એટલે એના પછી અમે શંકા થઈ. ગોળા ગામના યુવકનું 3 મહિના પૂર્વે મોત થયા બાદ જે તે સમયે આત્મહત્યા લાગતા તેના મૃતદેહને દફનાવી દેવાયો હતો. જો કે બાદમાં પરિવારજનોએ હત્યાની શંકા સાથે ફરિયાદ કરતા આજે પોસ્ટમોર્ટમ માટે લાશને બહાર કાઢવાની કાર્યવાહી હાથ ધરાતા આખું ગોળા ગામ સ્મશાન ગૃહમાં ઉમટી પડ્યું હતું. આ કાર્યવાહી દરમિયાન ઉપસ્થિત રહેલા પાલનપુરના મામલતદારે જણાવ્યું હતું કે પરિવારજનોએ કરેલી રજૂઆતના પગલે મૃતકની લાશને બહાર કાઢી મૃતદેહનું પોસ્ટમોર્ટમ કરાવવાની કાર્યવાહી હાથ ધરી છે. છાપી પોલીસ સ્ટેશન અકસ્માત કેસ નંબર 6/2018 નાકામે CRPC કલમ 174 મુજબ આ જે કિશનભાઈ ખાનાભાઈ શ્રીમાળી, જે બાબુભાઈ શ્રીમાળી, જે મૃતક ને એમના સગા સંબંધીઓ તરફથી કંઈક અજુગતું થયાનું શંકા જતા એમણે એમની માગણી અન્વયે પોલીસ સ્ટેશન તરફથી અમોને આ રીતે એમની ડેડ બોડી જ્યાં કે જે દફનાવી છે ત્યાંથી બહાર કાઢવાના કામે અને એને પોસ્ટમોર્ટમ કરવાના કામે બહાર કાઢવાની છે એ કામે અત્યારે કામગીરી ચાલુ છે. અને એ ડેડ બોડી બહાર કાઢીને અને પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવશે. દલિત યુવકના શંકાસ્પદ મોત મામલે મૃતકના ભાઈ દ્વારા 3 મહિના બાદ હત્યાની ફરિયાદ નોંધાવતા છાપી પોલીસે આજે મૃતક યુવકની દફનાયેલ લાશને બહાર કઢાવી પોસ્ટમોર્ટમની કાર્યવાહી હાથ ધરી છે. છાપીના PSI MM દેસાઈએ જણાવ્યું હતું કે આ યુવકના સંકમંત મોતનું કારણ પોસ્ટમોર્ટમ રિપોર્ટ બાદ જ જાણી શકાશે. આજથી 3 માસ ઉપર છાપી ટાઉનમાં એક ઈસમનું અપમૃત્યુ થયું અને પાછળથી અમને એમ કે એમના શંકાસ્પદ એમના સ્વજનો લાગેલ, જેથી અમને છાપી પોલીસ આવીને જાહેરાત અમને આપેલ તો એમની જાહેરાત અમે લઈ લીધેલ. એમાં AD નંબર 6/18 અમે રજીસ્ટર કરી અને આગળની કાર્યવાહી કરવા સારું મહેરબાન એજ્યુકેટેડ મેજિસ્ટ્રેટ સાહેબ પાલનપુર તથા મેડિકલ ઓફિસરશ્રીઓને જાણ કરી આજે તેઓનો PM કરવા સારું ગોળા ગામની સીમમાં આ માણસનું દફનવિધિ કરેલ, જે હાલ તેનું કામ ખોદાઈ અને બહાર કાઢી એનું PM કરવાનું છે. PM દરમિયાન જે હકીકત કે જે કંઈ નીકળે એ કરું છું. પાલનપુરના ગોળા ગામે દલિત યુવકના શંકાસ્પદ મોત મામલે 3 મહિના બાદ હત્યાની ફરિયાદ નોંધાતા આજે આ યુવકની લાશને બહાર કાઢી પોસ્ટમોર્ટમ માટે પાટણની ધારપુર મેડિકલ કોલેજમાં મોકલવામાં આવી છે. જો કે હવે PM રિપોર્ટ આવ્યા બાદ જ આ યુવકની હત્યા થઈ હતી કે તેણે આત્મહત્યા જ કરી હતી તેનું સાચું કારણ બહાર આવશે. થરાદસરમાં સ્થાનિક નગરપાલિકા દ્વારા આજે જળસંચય અભિયાન રેલી યોજાઈ હતી. થરાદસરના વિવિધ વિસ્તારોમાં ફરેલી આ રેલીમાં જળ બચાવો, પાણીનો બગાડ અટકાવો, ખુલ્લા નળ બંધ રાખી, ટપકતા નળ બદલી નાખવા જેવા સૂત્રો લખેલા બેનરો સાથે શહેરીજનોમાં પાણીનો બચાવ કરવા માટે જાગૃતિ કેળવવાના પ્રયાસો હાથ ધરાયા હતા. પાલિકાની કારોબારી સમિતિના ચેરમેન અર્જુનસિંહ વાઘેલા સહિત પાલિકાના સદસ્યો અને અધિકારીઓની હાજરીમાં આ રેલીનું પ્રસ્થાન કરાવાયું હતું. આ રેલીમાં બહોળી સંખ્યામાં નગર જળ પ્રેમી નગરજનો પણ જોડાયા હતા. દ્વારા તારીખ 1/5/2018 થી 31/5/2018 સુધી પાણી બચાવો અભિયાન ગુજરાત જળ સંચય તળે આજનો કાર્યક્રમ રાખવામાં આવેલ છે. દરેક નાગરિકને જાણ કરેલ કે પાણી બચાવો આજ હે, પાણી તો કલ ક્યાં હે કિસકો પતા, ઇસલિયે પાણી બચાના હમારા ધર્મ હે. ધાનેરા ખાતેના જૈન મંદિરમાં ત્રાટકેલા તસ્કરો મંદિરના ભંડારામાંથી રોકડ રકમ તેમજ માતાજીના હારની ચોરી કરી જતા ચકચાર મચી ગઈ છે.
અને આ ઘટનાથી નગરજનોની ધાર્મિક લાગણી પણ દુભાઈ છે. ધાનેરા શહેરમાં તસ્કરોનો આતંક વકરી રહ્યો છે. ગઈ રાત્રે ધાનેરાના વલાણી બાગ પાસે આવેલા સજ્જિયા માતાના મંદિરમાં ચોરીનો મામલો સામે આવ્યો છે. ધાનેરામાં અગાઉ એક સાથે 9 દુકાનોમાં ચોરી થયા બાદ એક મોટરસાઇકલની પણ ચોરી થઈ હતી. આવી સ્થિતિમાં ગઈ રાત્રે ધાનેરાના વલાણી બાગ પાસે આવેલ જૈન સમાજના કુળદેવી સજ્જિયા માતાના મંદિરમાં પણ ચોરી થઈ છે. આજે સવારે આ મંદિરના પૂજારી નિત્યક્રમ મુજબ મંદિર પર પહોંચ્યા એ વખતે મંદિરના મુખ્ય દરવાજાનું તાળું તૂટેલું જણાતા પૂજારીએ ટ્રસ્ટીઓને જાણ કર્યા બાદ તપાસ કરતા મંદિરનો ભંડારો મંદિર પાછળથી તૂટેલી હાલતમાં મળી આવ્યો હતો અને માતાજીનો હાર પણ ગાયબ જણાતા ટ્રસ્ટીગણે ધાનેરા પોલીસને જાણ કરી હતી, જેના પગલે ધાનેરા પોલીસે પણ જગ્યાનું નિરીક્ષણ કરી તપાસ હાથ ધરી છે. સજ્જિયા માતા મંદિર ખોલ્યું વહેલું સવારે તો બધે તાળા તૂટી લેતા. આગળનું મેઇન ગેટનું તાળું તૂટેલું, પછી અંદર ભંડાર તૂટેલો હતો. ભંડાર પણ પાછળ ચોર લઈ ગયા અને અંદરથી ચોરી ગયા, પૈસા વૈસા જે હતું લઈ ગયા. પછી અંદરથી એક હાર માતાજીનો ગયો છે, હાર પણ એ ચોર લઈ ગયા છે બરાબર. પછી સવારે 7 વાગે પોલીસને જાણ કરી, પોલીસ 8 વાગે આવી જોયું, બધું જોઈ ગયા. પછી ટ્રસ્ટીને જાણ કરી, ટ્રસ્ટી પણ આવ્યા, ટ્રસ્ટી પણ પોલીસમાં ગયા. બનાસકાંઠાના બાબર ખાતે છેલ્લા કેટલાય સમયથી ગુનાખોરીનું પ્રમાણ વધી રહ્યું છે. બાબરમાં થયેલા 7 લાખની ચોરીનો ભેદ હજુ પણ વણ ઉકેલ્યો છે. બાબરમાં ચીલ ઝડપ, વાહન ચોરી અને ઘરપોટ ચોરી જેવી ગુનાહિત પ્રવૃત્તિઓનો ગ્રાફ સતત ઉચકાઈ રહ્યો હોવા છતાં પોલીસ જાણે હાથ પર હાથ ધરીને બેઠી હોય તેવો અહેસાસ નગરજનો કરી રહ્યા છે. ત્યારે ગત રવિવારે વહેલી સવારે ભાભર હાઈવે ઉપર આવેલ સુવ્રત સોસાયટીમાં ઘર આગળ પાર્ક કરેલ બોલેરો કેમ્પર ગાડીની કોઈ અજાણ્યા હિસ્સામાં ઉઠાંતરી કરી જતા ગાડી માલિક જયંતિભાઈ ગગાજી ઠાકોરે ભાભર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી છે. દર્શક મિત્રો, ફરી સમય છે એક વિરામનો અને વિરામ બાદ જોઈશું. ડીસાના જન સુવિધા કેન્દ્રમાં ચૂંટણી કાર્ડ લેવા આવતા અરજદારોને ધરમ ધક્કા. ઓળખ કાર્ડ મળતા ના હોય અરજદારો હેરાન પરેશાન, છતાં જવાબદાર અધિકારીઓની ચૂપકીદી. તો જોતા રહો બીકે ન્યૂઝ ચેનલ. Good morning parents, I am Smita Verma. I am associated with Divine Touch International School for past 3 years. My son is studying here and compared to all other schools in Palanpur, I basically believe that when we compare the amenities, the infrastructure, the parents-teacher ratio and the transparency which has to be maintained between the parents and the teachers and students, I find Divine Touch International School solves means actually stands in every best way. And I think you must also think to take admission into the school because it focuses on overall development of a child and you would never regret your decision. Thank you. Hello, I am Abhishek Shukla, guardian of Siddhi Shukla, who study here in nursery class. Very much important thing is that there well-trained teacher who are very educated here and provide a very guardian kind of relationship and that teaching skill, and they educate the children in a well way. So I would like to recommend this institution a very high on top level. Thank you. Myself Jairaj Gadvi. And I am Nikki. I study in class 8. I study in class 7. I study in Divine Touch International School for last 5 years. I love my all teacher for the tremendous educational qualities and the skill of teaching. Each teacher pays attention in every student, whether it is regarding studies or regarding any problem. We are proud of our school. વિશ્વાસ ઓર્થોપેડિક ટ્રોમા એન્ડ એડવાન્સ જોઈન્ટ રિપ્લેસમેન્ટ સેન્ટર, જે આપને આપે છે જીવનના દરેક તબક્કે જીવવાની સરળ રીત. જોઈન્ટ રિપ્લેસમેન્ટ બાદ આપ સાયકલિંગ, સ્વિમિંગ અને ડાન્સિંગ
સરળતાથી કરી શકો છો. અકસ્માત કેસમાં તાત્કાલિક સારવાર માટેનું અદ્યતન ટ્રોમા સેન્ટર, જે આપને આપની સામાન્ય પ્રવૃત્તિમાં ઝડપથી પરત ફરવા માટે કટિબદ્ધ છે. હાઈટેક મોડ્યુલર ઓપરેશન થિયેટર સ્પેશિયલી ફોર જોઈન્ટ રિપ્લેસમેન્ટ સર્જરી. આપની સેવામાં હાઈલી ક્વોલિફાઈડ એન્ડ એક્સપિરિયન્સ સર્જન ડોક્ટર પ્રવીણ ઠક્કર, ડોક્ટર અંકિત પઢિયાર, હાઈલી ક્વોલિફાઈડ એનેસ્થેટિસ્ટ, નર્સિસ અને ફિઝિયોથેરાપિસ્ટ આપને શ્રેષ્ઠ માર્ગદર્શન આપવા માટે સમર્પિત છે. સ્થળ વિશ્વાસ ઓર્થોપેડિક હોસ્પિટલ, રિલાયન્સ પેટ્રોલ પંપની સામે, હાઈવે ડીસા. ફોન નંબર 228-772-222-201, મોબાઈલ નંબર 94-294-2222. चुराली है आपकी फ्रेशनेस, आपकी रूटीन ने नया वालुदा फेस वॉश विद इंस्टा 5 फॉर्मूला, जिसमें है टी ट्री ऑयल एंड विटामिन ग्रैन्यूल्स, जो दे फ्रेश एंड फ्लॉलेस स्किन इंस्टेंटली. वालुदा फेस वॉश, फ्रेश एंड फ्लॉलेस स्किन इंस्टेंटली. હવે વેલિન્ટા ફેસ વોશ સાથે બે નવાના સાબુ બિલકુલ ફ્રી. ત્રી એ ભગવાને બનાવેલું એક એવું જીવિત પાત્ર કે જેના વગર કોઈ પણ મનુષ્યનું જીવન શક્ય નથી. અને સાડી એ મનુષ્યએ બનાવેલું એક એવું અંગ જેના વગર સ્ત્રી સુંદર નથી. સ્ત્રીની સુંદરતાનો ખજાનો એવો સાડીનો વિશાળ શોરૂમ હવે ડીસા શહેરમાં. લગ્ન, તહેવાર, પાર્ટી માટે દરેક પ્રકારની ડિઝાઇનર સાડી, વિશાલ, લક્ષ્મીપતિ, એપલ, રોયલ કંપનીની બ્રાન્ડેડ સાડી અને ચણિયા ચોળી, વન પીસ, સલવાર કમીઝ, કુર્તીઓ તથા બીજી અનેક વેરાયટીઝ પણ મળશે. માનસી ફેશન દુકાન 1-4 પહેલા માળે, એરોમા સિટી સેન્ટર, જૂની જોર્જ ટોકીઝ, ડીસા. જેટલી સુંદર સાડી એટલી સુંદર નારી. વિરામ બાદ ફરી આપનું સ્વાગત છે વધુ સમાચારોમાં. બનાસકાંઠામાં આતંક મચાવી રહેલી ગરમીના પ્રકોપથી સામાન્ય જનજીવન ઉપરાંત અબોલ જીવો પણ ત્રાહિમામ પોંકારી ઉઠ્યા છે. આવી સ્થિતિમાં વાવ તાલુકાના વાવડી ગામના તળાવમાં ગરમીના પગલે હજારો માછલીઓના મોત નિપજ્યા હોવાનું જાણવા મળ્યું છે. કાળઝાળ ગરમીના કારણે તળાવનું પાણી ઉકળી ઉઠતા આ તળાવમાં રહેલી માછલીઓના મોત થયા હોવાનું અનુમાન ગામ લોકો વ્યક્ત કરી રહ્યા છે. હાલ તો આ માછલીઓના મૃતદેહો દુર્ગંધ મારતા હોય ગામમાં રોગચાળો ફાટી નીકળવાની દહેશત સર્જાઈ છે, ત્યારે જવાબદાર તંત્ર આ મામલે સત્વરે પગલાં ભરે તેવી માંગણી ગામ લોકો કરી રહ્યા છે. ધાનેરાની ડીબી પારેખ હાઈસ્કૂલમાં અનોખો ભૂતપૂર્વ વિદ્યાર્થીનું સ્નેહ મિલન તેમજ ગુરુજી સન્માન સમારોહ યોજાયો હતો. ધાનેરા ખાતે 1957 વર્ષથી ચાલતી જાણીતી શૈક્ષણિક સંસ્થા ડીપી પારેખ હાઈસ્કૂલમાં ગુરુજી સન્માન સમારોહ યોજાયો હતો, જેમાં શિક્ષકો અને વિદ્યાર્થીઓનો મિલાપ થયો હતો. આ પ્રસંગે ડીબી પારેખ હાઈસ્કૂલના ભૂતપૂર્વ શિક્ષકોનું બહુમાન કરાયું હતું. ધાનેરા ખાતે જૈન શ્રેષ્ઠીઓ દ્વારા 1957 વર્ષમાં ડીબી પારેખ હાઈસ્કૂલની શરૂઆત કરાયા બાદ આ શાળામાં ધાનેરા તાલુકાના અનેક વિદ્યાર્થીઓએ પોતાના જીવનનું ઘડતર કર્યું છે. આ શાળામાં વર્ષ 1995 અભ્યાસ કરતા ધોરણ 8 વિદ્યાર્થીઓએ તેમના શિક્ષકોના દર્શન કરી તેમનું બહુમાન કરવાનો નિર્ણય કર્યો હતો. ત્યારે સતત 1 વર્ષની મહેનત બાદ યોજાયેલા સન્માન સમારોહમાં ભારતના ખૂણે ખૂણે વસતા શાળાના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ ઉમટી પડ્યા હતા. આ સમારોહમાં શાળાના ભૂતપૂર્વ શિક્ષકોને પણ માનભેર બોલાવી તેમનું સન્માન કરાયું હતું. આ કાર્યથી ગદગદ થયેલા શિક્ષકોએ પણ પોતાના પૂર્વ વિદ્યાર્થીઓના આ કાર્યની સરાહના કરી હતી. આ કાર્યક્રમની અંદર 1995 ક્લાસમેટના જે વિદ્યાર્થીઓને પ્રોગ્રામ કર્યો એ ખરેખર અદ્વિતીય પ્રોગ્રામ છે. આજ સુધી 1957 થી 1992 સુધી કોઈ દિવસે આવો કાર્યક્રમ બન્યો નથી. વિદ્યાર્થીઓની જે હકારાત્મક વલણ હતું એને જે આ સ્કૂલના વિદ્યાર્થીઓ તેમની બધા ભેગા થઈ શક્યા છે. આવું આયોજન કરવા માટે જેને મહેનત કરી શીતલબેન અને સાથીઓની જે ટીમ એમને જે અથાગ પરિશ્રમ કર્યો એ ધન્યવાદને પાત્ર છે. આજનો મેસેજ એ જ છે કે તમારા જે બાળકો છે એ બાળકોની તમારા પ્રત્યે જોવાનો નજરિયો પણ બદલી જશે, એમના ક્લાસ ટીચરની તરફથી એમનો જે દૃષ્ટિકોણ છે એ પણ બદલી જશે. તમે આ આયોજન કર્યું છે એ માટે ખરેખર આ વિદ્યાર્થીઓને જેટલા શબ્દોનું વર્ણન કરીએ એટલું બહુ ઓછું છે. હવે પંચમો પણ તમે આ સંસ્થા માટે
કઈ કાલ માર્ક્સ 11 માર્ક્સ સાયન્સ નું થાય છે એના માટે પણ પોઝિટિવલી વિચારજો. ધાનેરાની ડીબી પારેખ હાઈસ્કૂલમાં 23 વર્ષ પછી પૂર્વ વિદ્યાર્થીઓનો એક મંચ પર મેળાપ થતાં અનેરો માહોલ સર્જાયો હતો. પોતાના વ્યવસાય માટે વિવિધ સ્થળે વસેલા ડીબી પારેખ હાઈસ્કૂલના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓએ પોતાના બાળકો સાથે શાળામાં સમય વિતાવ્યો હતો. શાળાના જનરલ રજિસ્ટરમાંથી ભૂતપૂર્વ વિદ્યાર્થીઓના નામ અને સરનામા મેળવી સતત એક વર્ષની મહેનત બાદ યોજાયેલા આ કાર્યક્રમની સફળતાથી આયોજકો પણ ખૂબ જ પ્રભાવિત થયા હતા. અમે એક વર્ષથી વિચારી રહ્યા હતા પ્રોગ્રામ, અમે સ્કૂલમાંથી રજિસ્ટર લીધું, રજિસ્ટરમાંથી જેટલા કોન્ટેક્ટ થયા એટલા સરના સ્ટુડન્ટ્સના બધાના કોન્ટેક્ટ કર્યા અને જેટલું થયું અમારાથી બનતી કોશિશ કરીને અમે આ પ્રોગ્રામને સક્સેસફુલ બનાવવાની કોશિશ કરી છે અને આ સ્કૂલ મારા દાદાની છે. અમે બધા વિદ્યાર્થિનીઓ 1995માં જે કે 8મા ધોરણથી 10મા ધોરણ સુધી 97 સુધી અમે લોકો જે સાથે ભણ્યા હતા એ લોકો છોકરા છોકરીઓ અમારા જે શિક્ષકો હતા એ લોકો બધા જે કે કોઈ બરોડાથી આવ્યા છે, કોઈ સુરતથી આવ્યા છે, કોઈ પાટણથી આવ્યા છે અને જે વિદ્યાર્થીઓ જે છોકરીઓ જે દૂર દૂર લગ્ન કર્યા હતા જે લોકો કે કોઈ દિલ્હી છે, કોઈ બાડમેર છે, કોઈ સુરત છે, કોઈ મહેસાણા છે, એ બહેનો કોઈ બેંગલોર છે, જે લોકો જે બહાર હતા એ લોકો બધા એક જ સ્ટેજ ઉપર અમે લોકો આ જે ઇવેન્ટમાં ભેગા થયા ડીવી પાર સ્કૂલના કહેવાનો મતલબ એક જ મંચના અંદર અમે લોકો આખો દિવસ સાથે નિહાળશું. એક સ્ટેજ ઉપર સારો એવો પ્રોગ્રામ કર્યો એ બધા ટીચરોને બોલાવ્યા છે, મહેમાનોને બોલાવ્યા છે, બહારના ધાનેરાના આગેવાનોને બધાને અમે એક મંચ ઉપર ભેગા થઈને એક સારો એવો પ્રોગ્રામ કર્યો. ધાનેરા ખાતે 1957થી ચાલતી ડીબી પારેખ હાઈસ્કૂલમાં સૌ પ્રથમવાર શિક્ષકોનો સન્માન સમારોહ યોજાતા નગરજનોએ પણ આ કાર્યક્રમની પ્રશંસા કરી હતી. આવા કાર્યક્રમ આગામી સમયમાં પણ યોજાતા રહે તેવું શાળાના આચાર્યએ પણ જણાવ્યું હતું. લગભગ 1957થી અમારી આ શાળાની સ્થાપનાથી આજે આજ દિવસ સુધી ન થયો એવો એક આ શાળાના ભૂતપૂર્વ ગુરુજનીઓ એમનું 1995ની બેચના જે વિદ્યાર્થીઓ હતા એ તમામ વિદ્યાર્થીઓ દ્વારા એક સુંદર કાર્યક્રમનું આયોજન થયું અને મોટાભાગના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ ફેમિલી સાથે એમના પરિવાર સાથે હાજર રહ્યા અને બે દિવસનો સતત પ્રોગ્રામ હતો. આજના દિવસે ભૂતપૂર્વ વિદ્યાર્થીઓનો સ્ટેજ ઉપર રાખીને આ ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ દ્વારા ગુરુજીઓનું આન માન અને શાનથી સન્માન કર્યું. કાર્યક્રમ એટલો વિશાળ અને વ્યવસ્થિત રહ્યો કે વિદ્યાર્થીઓ જીવનમાં ગુરુજીઓ દ્વારા જે સ્પીચ આપવામાં આવી એમાં સંસ્કારો વિશે જે સૂચન કર્યું એ સંકલ્પ દ્વારા એમણે સૂચનને સ્વીકાર કર્યો અને ભવિષ્યમાં આ વિદ્યાર્થીઓ પણ અવારનવાર એના પછીના જે વિદ્યાર્થીઓને આ શાળાને યાદ કરીને આવા કાર્યક્રમો યોજે એવી એમનામાં લાગણીની ભાવના પેદા થઈ. એક તરફ સરકાર વધુમાં વધુ મતદાન થાય તે માટે પ્રયાસો કરી રહી છે તો બીજી તરફ સરકારના જ બેદરકાર અધિકારીઓની બેદરકારીના લીધે ડીસામાં ચૂંટણી કાર્ડ મેળવવામાં નાગરિકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. જ્યારે લોકો ચૂંટણી કાર્ડ મેળવવા માટે જનસેવા કેન્દ્ર પર જાય છે ત્યારે અરજદારોને શું જવાબ મળી રહ્યા છે તે જોઈ લો. અને બંધ છે તો કેમ બંધ? ઓપરેટર ભાઈ, અરજદાર તરીકે તમને પૂછું છું, ચૂંટણી કાર્ડ નીકળવા માટે તો શું કીધું તમને? અહીંયાથી કોઈ જવાબ મળ્યો? ઓપરેટર તમને પૂછે છે ચૂંટણી કાર્ડ વિશે. અત્યારે તો તમે આજે છો ને? બેન ભરું ચૂંટણી કાર્ડનો ઉપયોગ માત્ર મતદાન પૂરતો જ નહીં પરંતુ ઘણી બધી જગ્યા પર થાય છે. આધાર પુરાવા તરીકે પણ ચૂંટણી કાર્ડ ખૂબ જ અગત્યની વસ્તુ માનવામાં આવે છે. ત્યારે ડીસામાં આ અગત્યના દસ્તાવેજને લઈ વહીવટીતંત્ર બિલકુલ ગંભીર નથી.
એટલે કે ડીસાના લોકોએ ખૂબ જ સાવધાની રાખવાની જરૂર છે, કારણ કે જો તેમનું ચૂંટણી કાર્ડ ગુમ થઈ ગયું તો તેમના પર ખૂબ જ મોટી મુશ્કેલી આવી શકે છે, કારણ કે ડીસામાં ડુપ્લિકેટ ચૂંટણી કાર્ડ નીકળતું જ નથી. તમારી પાસે ચૂંટણી કાર્ડનો નંબર હશે તો પણ તમને તેનું ડુપ્લિકેટ કાર્ડ નહીં મળી શકે. અત્યારે પણ ડીસા શહેરમાં મામલતદાર કચેરીમાં આવેલા જનસેવા કેન્દ્રમાં ચૂંટણી કાર્ડની નકલ માટે આવી રહેલા લોકોને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. જનસેવા કેન્દ્રમાં જ્યાં ચૂંટણી કાર્ડ કાઢી આપવામાં આવતા હતા તે વિન્ડો પર અત્યારે માત્ર એક ઓપરેટર બેઠેલો છે, જ્યારે ચૂંટણી કાર્ડ કાઢી આપવા માટેની જેને એજન્સી ફાળવવામાં આવી છે તે મહાશય અહીં જોવા પણ મળતા નથી, જેથી ચૂંટણી કાર્ડ મેળવવા આવતા અરજદારોને કાળઝાળ ગરમીમાં હેરાન પરેશાન થવું પડી રહ્યું છે. સાંભળો, અમે જ્યારે અહીં બેઠેલા ઓપરેટરને પૂછ્યું ત્યારે તેનો શું જવાબ હતો. કશું નહીં, સાઈડ બંધ છે એટલે બંધ છે. એજન્સી કોને આપવામાં આવેલી છે? વણાજી. કોને? વણાભાઈ કેરાબારી. હા, એ ક્યાં છે અત્યારે? અત્યારે એ ઓફિસ છે જેમની. કઈ ઓફિસ? જય ગોગા એન્ટરપ્રાઇઝ. અહીંયા હું ઓપરેટર છું એટલે મને બેસાડે છે, હાલમાં અહીંયા મું બેઠો છે. ના, એમને ઓપરેટરને સોંપેલું છે, જવાબદારી બને પણ ઓપરેટરને આપેલું છે, એટલે દિવસમાં ખાલી ચેક કરવા માટે આવે. આડ સાઈડ બંધ છે, વેલ તક ચાલશે એટલે આવું. શું આગળ એજન્સી બદલાણી છે એટલે આખા ગુજરાત બંધ છે, હવે નવી એજન્સી વાળો લે અને ચાલ થયેલ. હા, તો બંધ ના મળે એમને. હા, કારણ કે સાઈડ બંધ છે એટલે ચાલ થાય ના, એટલે કરી ના આપવાનું. સાઈડ ચાલુ થાય એટલે આવજો તમે, હાલ સાઈડ બંધ છે એટલે ના થઈ શકે તમારે, એવું અમે કહીએ છીએ. સરકારી વિભાગોમાં ચાલી રહેલી આ લાલિયાવાડી અંગે અમે જ્યારે ડીસાના મામલતદારનો સંપર્ક કર્યો ત્યારે તેમણે કેમેરા સામે કંઈ જ કહેવાનો ઇનકાર કરી દીધો હતો અને જણાવ્યું હતું કે આ સમગ્ર સંચાલન ગાંધીનગરથી થતું હોવાના લીધે આ મુશ્કેલી સર્જાય છે. ત્યારે સરકાર ગાંધીનગરથી તમામ બાબતોનું સંચાલન કરતી હોય તો તાલુકા કે જિલ્લા કક્ષાએ ચૂંટણી શાખાઓ કે મતદાર યાદી સુધારણા કેન્દ્રો શા માટે ખુલી રહી છે? આમ જો સ્થાનિક અધિકારીઓનું માને તો ગાંધીનગર કક્ષાએ જ સરકારનું વહીવટીતંત્ર આટલું લાપરવાહ હોય તો સ્થાનિક કક્ષાએ શું અપેક્ષા રાખી શકાય? હવે એક નજર આજના સોના ચાંદીના ભાવ ઉપર. સોના ચાંદી બજારમાં આજે નરમાશ જોવા મળી હતી. આજે એક તોલા સોનાનો ભાવ 50 રૂપિયા ઘટીને 31,700 રૂપિયા રહ્યો હતો, જ્યારે એક કિલો ચાંદીનો ભાવ 250 રૂપિયા ઘટીને 40,250 રૂપિયા રહ્યો હતો. એ જ રીતે એક કિલો રૂપાનો ભાવ પણ 250 રૂપિયા ઘટીને 40,050 રૂપિયા રહ્યો હતો. છેલ્લે જોઈએ આજના ગંજ બજાર ભાવ. ડીસાગંજ બજારમાં આજે એરંડાના ભાવ 758-767 રૂપિયા રહ્યા હતા, જ્યારે રાયડાના 701-720, ઘઉંના 330-380, બાજરીના 240-271, રાજગરાના 1050-1171, મગફળીના 731-750 તેમજ તમાકુના ભાવ 1101-1325 રૂપિયા રહ્યા હતા. ડીસાગંજ બજારમાં આજે એરંડાની 960 બોરીની આવક થઈ હતી, જ્યારે રાયડાની 361, ઘઉંની 60, બાજરીની 2,539, રાજગરાની 103, મગફળીની 120 તેમજ તમાકુની 400 બોરીની આવક થઈ હતી. સમાચારો પૂર્ણ કરતા પહેલા જોઈએ આજના મુખ્ય સમાચારો ફરી એકવાર. દસમા ધોરણની બોર્ડની પરીક્ષાનું પરિણામ જાહેર થતાં કહીં ખુશી તો કહીં ગમનો માહોલ. બનાસકાંઠાના પરિણામમાં આંશિક સુધારા સાથે કુલ 66.86% પરિણામ. 3 મહિના પૂર્વે મૃત્યુ પામેલા ગોળા ગામના દલિત યુવકના અપમૃત્યુ બાબતે પરિવારજનોએ શંકા વ્યક્ત કરતા જમીનમાં દફનાયેલ મૃતદેહ બહાર કઢાતા ચકચાર. મૃતદેહને ધારપુર મેડિકલ કોલેજમાં પોસ્ટમોર્ટમ અર્થે ખસેડાયો.
ધાનેરા ખાતે વાલાણી બાગ નજીક જૈન મંદિરમાં ચોરી થતા નગરજનોમાં કચવાટ. બાબરમાંથી પણ બોલેરો જીપની થઈ ઉઠાંતરી. ડીસાના જન સુવિધા કેન્દ્રમાં ચૂંટણી કાર્ડ લેવા આવતા અરજદારોની ધરમ ધક્કા. ઓળખ કાર્ડ મળતા ના હોય અરજદારો હેરાન પરેશાન, છતાં જવાબદાર અધિકારીઓની ચૂપકીદી. તો ત્યાં સુધીના સમાચારો, વધુ નવા સમાચારો સાથે ફરી મળીશું ત્યાં સુધી. રજા આપશો. નમસ્કાર.